श्री स्वामीनारायण भगवान की जय। जालम से प्रत्यय राजा था। जालम से प्रत्यय श्री जी महाराज कहू के तीर्थ मात्रना सेवन नु फल, तीर्थ मात्र सेवन नु फल के सर्वे मूर्तियों ना दर्शन पूजन नु फल, तीर्थ मात्र नु जे आप तीर्थ मात्र सेवन नु फल, तीर्थो आप करिए बड़ी विधि सहित बधु करिए एनु फल अथवा सर्वे मूर्तियों ना दर्शन पूजन नु फल धर्म नु पालन करे तो मळे छे। धर्मनु महाराज मूर में तो आज बात करे धर्म नियम ने, एटले आप दर्शन करिए मूर्तियों ना बधी विधि सहित दर्शन करिए प्रदक्षिणा दंडवत बधु, पण धर्मनु पालन होय तो फळ मळे, नहीं तो जाए। अने तीर्थ मात्रनु फळ विधि सहित बधी विधि जे विधि कही छे रीते तीर्थ करे तो एनु फळ धर्मनु पालन होय तो मळे, बाकी ना मळे। हवे आ कोण समझावे, बधा तीर्थो करे छे, तीर्थो केवा करे छे, रात्रे सिनेमा जोई आवे तीर्थोनु फळ, અને બધી ગડબડ સડબડ હોય વિધિ સહિત કરે બધું એની ના નથી, પણ અંતરમાં અંતર મન કેટલું ડોળાયેલું હોય એના સહિત વિધિ કરે તે કાંઈ નહીં, ઉપર થઈ રહે। ધર્મ મૂકી તીર્થ કરે તો દુર્ગતિ થાય છે, ઉતા ના કર્યું હોય તો સારું, હા તો દુર્ગતિ થાય। ધર્મ મૂકી તીર્થ કરે તો દુર્ગતિ થાય છે, તીર્થમાં કરેલું પાપ વજ્રલેપ થાય છે, અને તીર્થમાં કરેલું પાપ તો વજ્રલેપ એટલે ટળે જ નહીં, ભોગવવું જ પડે। તીર્થમાં કરેલું પાપ વજ્રલેપ થાય છે, તીર્થો અને મૂર્તિઓ સત્પુરુષ વિના ફળતા નથી, સત્પુરુષ તીર્થ માત્રનું ફળ આપે છે, એટલે આપણે તો બહુ ભાગ્યશાળી છે, પ્રમુખ સાહેબ મહારાજ મળ્યા, યોગીઓ મળ્યા, એટલે આપણે તો ગમે એ ગડબડ સડબડ હોય તો ફળ પડે। સંબંધ કોનો છે? શ્રીજીમાં જૂનાગઢ દાદાભાઈના દીવાનખાનામાં સંઘ સહિત ઉતર્યા, મહારાજ સંઘ સહિત એકલા ના ફાવ્યા, મારા સંઘ બધા હરિભક્તો સંતો હોય તો જ મહારાજ ફાવે, એટલે મહારાજ જાલમસિંહને ત્યાં દીવાનખાનામાં, પણ ત્યાં દીવાનખાનામાં ઘૂસી ગયા બધા સંતો હરિભક્તો। જૂનાગઢમાં દાદાભાઈના દીવાનખાનામાં સંઘ સહિત ઉતર્યા એકલા નહીં, એકલા તો ફાઇવ સ્ટાર વાળા હતા, અમારા કલકત્તા એક સંત છે તો પેલા બંડાસ મારતા હતા, અમે ફાઇવ સ્ટારમાં ઉતર્યા આમ ત્યાં છે, તો અમારા સંત કે અમે મલ્ટી સ્ટારમાં ઉતર્યા, રાત્રે અગાસીમાં સુઈ જઈએ મલ્ટી સ્ટાર, પછી મહારાજ જાલમસિંહના મકાનની પેલેસ દીવાનખાનું એટલે પેલેસની સામે ગિરનાર હતું, સામે ગિરનાર પર્વતની શોભા જોઈ અપાર પ્રસન્ન થયા અને કહું
અમે મોટા મોટા શહેર જોઈને મનમાં અતિ ઉદાસ થઈ ગઈએ છીએ. મોટા મોટા શહેર હોય ને અતિ ઉદાસ, ઉદાસ નહીં અતિ ઉદાસ થઈ ગઈએ છીએ. પરંતુ વન પર્વત દેખીને અંતરમાં આનંદ થાય છે. બસ જંગલમાં બસ કોઈની હડાભારી નહીં. બે પૈસાનો માણસ પાસે નમવું પડે શહેરમાં. અમે મોટા મોટા શહેર જોઈને મનમાં અતિ ઉદાસ થયા છીએ, પરંતુ વન પર્વત દેખીને અંતરમાં આનંદ થાય છે. પંચ વિષયનું સુખ ભગવાનના ધામના સુખ પાસે અધિક અધિક માને તે વિમુખ જાણવો. હવે જો આ બીજી વાત તરત જ પલટી મારી, વિષયનું સુખ ત્યાં ના હોય જંગલમાં, કોણ રાધે કર જે હોય લુખું સુખ મનમાં ખાઈ લેવાનું. અને મહારાજ પંચ વિષયનું સુખ ભગવાનના ધામના સુખ પાસે અધિક માને તેને વિમુખ જાણવો. ભગવાનના સુખ કરતા જો આ ડોસાભાઈની વાત આવી છે, ડોસા છે આખું જગત લુખું ખાય છે, આ તો ભગવાન સંભળાવીને ખાઈએ છે. બધું આવી ગયું એમાં ભગવાન સંભાવીને ખાય, અને બીજા બધા ડોસા આવીને આ લુખું ખાવ છો, કોણ લુખું ખાય ગયા. અહીં ખુમારી આ બાળકને ચડી જાય કામ થઈ જાય. પંચ વિષયનું સુખ ભગવાનના ધામના સુખ પાસે અધિક માને તે વિમુખ જાણો. સાચા સંતની લેશ પણ સેવા કરે, સાચા સંતની લેશ પણ સેવા કરે તેને મહાસુખ મળે છે. લેશ અનું જેટલું કરે સેવા કરે, સેવા ના કરતા મનમાં શુભ ભાવના હોય, ઓહો કેટલા મોટા સંત, આટલું એ સેવા થઈ ગઈ. પંચ સાચા સંતની લેશ પણ સેવા કરે તેને મહાસુખ મળે છે. જો અધિક સેવા કરે તો તેનાથી પણ વિશેષ ઘણું સુખ પ્રાપ્ત થાય છે. લેશ પણ મહાસુખ મળે તો બધી મોટા દેવા, સાચાની લેશ પણ સેવા કરે તેને મહાસુખ મળે, સુખ નહીં મહાસુખ મળે. જો અધિક સેવા કરે તો તેનાથી પણ વિશેષ ઘણું સુખ પ્રાપ્ત થાય છે. જેમ સેવા અધિક તેમ લાભ પણ અધિક મળે છે. સાચા સંતની સેવાથી ક્યારેક ખોટ જતી નથી. હવે એના માટે મહારાજ શું કહે છે, સાચા કઈ રીતે ઓળખવા, તો પ્રથમ ખોટા ઓળખવા પડે. મહારાજે કહે પ્રથમ ખોટા ઓળખવા પડે. જે માયામાં અધધરા રહેતા હોય, વારંવાર જગત પદાર્થ સમૃદ્ધિ ધન સુવર્ણ સ્ત્રી આદિના વખાણ કરે, ને તેને જે મળે તે શિષ્યને પણ અપાર માયા મળે એવી ઈચ્છા, આ ખોટા. જેની પાસે ભગવાન સંબંધી કે ભગવાનના ધામના સુખ સંબંધી કોઈ વાત ના હોય તેને અસંત જાણવા. સંતના લક્ષણ મહારાજે કહ્યું એક લીટીમાં, સંતનું મુખ્ય લક્ષણ અપમાન સહન કરવું એ છે. ખોટા સંત તો ધુઆ પુઆ થઈ જાય, એને જરાક અપમાન કરે તો. સાચા સંત મહારાજ સ્વામિનારાયણના સંતો અને એની આજ્ઞા પારે એ સાચા સંત. મહારાજે મારે શિક્ષાપત્રીમાં જ કહેવું છે કે સાચા સંત સંતનો તિરસ્કાર કરે, ગારો દે, મારે, પણ તે સહન કરવું, સહન કરવું નહીં, એનું હિત ઈચ્છું, એ તો બહુ મોટી વાત. એક જ લીટીમાં શિક્ષાપત્રીમાં જ કહ્યું છે, એટલે છટકે નહીં સંત જો બતાવે, પણ શિક્ષાથી વાંચે તો ને, શિક્ષાથી વાંચે અને આ પકડાય તો ખબર પડે ખોટા સાચા સંતની.
એટલે સાચા કેવી રીતે ઓળખવા, તો પ્રથમ ખોટા ઓળખવા પડે. ખોટા જે માયામાં અધધ રહેતા હોય, વારંવાર માયા અને જગત પદાર્થ સમૃદ્ધિ ધન સ્વર્ણ સ્ત્રી આદિના વખાણ કરે, બધું જગતને બધું એના જ વખાણ કરે, બધું કરે. જેની પાસે ભગવાન સંબંધી કે ભગવાનના ધામના સુખ સંબંધી કોઈ વાત ના હોય તેને અસંત જાણવા. એટલે આપણે તો બહુ ભાગ્યશાળી પ્રમુખ સ્વામી મળ્યા, એના સંબંધે બધાની વૃત્તિ ફરી ગઈ. અને આપણે સુખમાં રાજતા હતા પંચસંબંધી, તમે ભોગવો છો એની ના નથી, પણ તમે ખોટા મની ભોગવે છે. તમને એમ લાગે છે કે આ કામ નથી, ભગવાનનું સુખ અધિક છે એવું માનીને ભોગવો છો. અને ખાવું તો પડે, દેહ છે શરીર છે. જો બ્રહ્માંડ સ્વામી કહું, મહારાજે કહું બ્રહ્માંડ સ્વામીને, બ્રહ્માંડ સ્વામીને પૂછ્યું મહારાજ કે આ ગુણાતીતાન સ્વામી કેવા, હા બા 10-12 લાડુ ખાઈ જાય. હવે આ કેવી કેવું, જે જેને બનાવ્યા કીર્તનો બનાવ્યા, સંત અસંતના લક્ષણ બતાવ્યા છે, હવે એ ભૂલા પડ્યા કે હા ગુણા 10-12 લાડુ ખાઈ જાય. હવે સંતો રખવા ઘણું બધું મુશ્કેલી છે, પણ આપણે તો સહેલું થઈ ગયું. શાસ્ત્રી મારના સંગે નિહાલ થઈ ગયા, માલમાલ થઈ ગયા, સાચી લાઈન પકડાઈ, યોગી પ્રમુખ સ્વામી એ બધું તમે લહેર કરો, તમે કાંઈ કરવાનું નથી. મારાની આજ્ઞા પાડીને અને દાસભાવ ભક્તિ કરવી મહારાજને, આટલું જ છે. બીજું કાંઈ રહ્યું નથી. શાસ્ત્રો વાંચવા આમ તેમ બધું કાંઈ નથી રહ્યું. પણ જો આ શાસ્ત્ર હમણાં શિબિર થાય છે ને, એ તમારે મન ધરીને વાંચવું, સાંભળવું, એમને એમ નહીં ઉપર છલું, મન પરોવીને વાંચવું, સાંભળવું, તો મજા આવે. અને મહારાજનો મહિમા વિશેષ સમજાય અને વિશેષ આપણે જોડાણ થાય. આમ તો જોડાણ છે જ, દેહના ભાવ સહિત જોડાણ છે, પણ આ જ્ઞાન સાંભળીએ તો જે યથાર્થ જેવું છે એવું સમજાય અને મજા આવે, વિશેષ મજા આવે. આપણે ઉપરથી કાંઈ ફેરફાર ના થાય, કોઈ ફેરફાર ના. જો તમે પહેલાં સત્સંગી હતા, સત્સંગ જેવું તેવું કરતા, પણ આજે તમે કરો છો, ફેરફાર થયો ઉપરથી, નોકરી ગમે એક, એમાં કાંઈ ફેરફાર ના થાય. અંતર બદલાય, અંતરમાં જે પહેલાં તમે યોગીયા પણ પ્રમુખ સ્વામી જોતા હતા, પછી વર્ષો 2-3 વર્ષ પછી જોયા તો કેટલો ભાવ થાય. એટલે એવી રીતે અંતરમાં બધું ફેરફાર થાય, બહાર તો બધું જે છે એ એવું જ રહે. પછી મહારાજે કહ્યું, જે સંતનું વર્તન અંદર બહાર એક સરખું હોય અને સરળપણે વર્તે તેને અમૃત સમાન જાણવા. અમૃત એટલે અમૃત એટલે અમર થઈ ગયા, એવા જાણવા. બુદ્ધે જ ગામમાં શ્રીરે સંતોને વાત કરતા કહ્યું, જે સંતનું વર્તન અંદર બહાર એક સરખું હોય. આ મુખ્ય છે. આ 15-20 માણસ બેઠા હોય તો વર્તન બહાર બધું ફરી જાય, અને પછી એકાંતમાં બેઠા હોય તો ફરી જાય. એટલે એ અંદર બહાર ગમે ત્યાં 24 કલાક એક સરખું હોય, તે આત્માની સૂઝ પડી હોય, સત્સંગની સૂઝ પડી હોય,
प्राप्ति ने सूझ पड़ी हो तो ए, एक सरखू वर्तन रहे बाहर ने अंदर बुद्धेज गाम में श्री संतों ने बात करता कहो संतों ने बात पहला हरिभक्त ने वादा नहीं हरिभक्त ने खास जानू पड़े बुद्धेज गाम में श्री हरि संतों ने बात करता कहो संतों ने बात कर એટલે સંતોને વાત કરતા શું વાત કરે કે તમારે આવા થવું એટલા માટે સંતોને વાત કરે છે તમારે આવા થવું જે સંતનું વર્તન અંદર બહાર એક સરખું હોય અને સરળપણે વર્તે સરળપણે એટલે દોડધમ કંઈ દેખાવ ના હોય ભલે બીજા ગમે એમ સમજતા હોય બીજા તો આમ પ્રભાવ પાડે એવા હોય એને જ માને બધું પછી લાંબે ગાળે ના ચાલે બધું ફૂસ થઈ જાય પણ એક સરખું સરળપણે વર્તે તેને અમૃત સમાન જાણવા એ સરળ પ્રકૃતિવાળા સંતને કોઈ પણ ક્યારેય ખેદ ઘૃણા થતા નથી એને કોઈ હાલ મસ્ત રહે ભગવાનના સુખમાં એને કોઈ બીજી પડી ના હોય વાત કરે તેમાં પણ ખેદનો ભાવ લાવે નહીં ઉદાસીનતા કોઈ ગમે એવું પ્રસંગ બને બધું હોય તે એક પ્રમુખ સાહેબ મહારાજ આગળ એક ભાઈ વાત કરતા કરે કે સ્વામી આ દુનિયાનું શું થશે હવે તારું શું થશે એ વિચાર કર એટલે આવી ખોટી ભોગટ્ટી ચિંતા કરે જેને લેવા દેવાની દુનિયાનું સારું થાય ભાઈ તું હશે તો સારું નરસું બધું કામનું પણ તું મરી ગયો તો ક્યાં જગત તો ચાલતું જ આવે છે રીડર ડાયજેસ્ટમાં એક પંક્તિ હતી એમાં આપણને લાગે કે આ 15 વર્ષ પહેલાંની જ વાત છે અત્યારે 15 વર્ષ પહેલાંની વાત છે પણ લખી 4000 વર્ષ પહેલાં એ પંક્તિ લખાઈ છે 4000 વર્ષ પહેલાં પણ આવું જ હતું નહીં રહે સાચા સંતની સમજણ કેવી હોય તો એવા સંત ભગવાનના ધામને માયાથી પર સમજે છે પહેલાં તો સાચા માયા ભગવાનને માયાથી પર સમજે છે એ સમજણ હોય ધામના નિવાસી મુક્તોને દિવ્ય જાણે છે ધામના નિવાસી બધા મુક્તોને દિવ્ય જાણે ધામના સુખ આગળ અવાંતર લોકના સુખ કે અનંત કોટી બ્રહ્માંડના સુખને તુચ્છ ગણે છે એ મોટી કલમાં પહેલાં આગળની કલમ તો બરાબર છે એવા સંત ભગવાનના ધામને માયાથી પર સમજે બરાબર છે ધામના નિવાસી મુક્ત દિવ્ય જાણે બરાબર છે ધામના સુખ આગળ અવાંતર આવે ત્રીજી કલમ મોટી ધામના સુખ આગળ અવાંતર લોકના સુખ કે અનંત કોટી બ્રહ્માંડના સુખને તું જ ગણે છે એ ભારે કલમ આવી ધામ એટલે અક્ષર બ્રહ્મના એક રોમના સુખાગર એ સમગ્ર સુખ ભેળું કરીને મૂકીએ તો પણ તેની તુલનામાં આવતું નથી એ સ્વામીની વાતમાં છે અક્ષરધામનું એક મચ્છર મૂતર્યું અક્ષર એક મચ્છર મૂતર્યું એટલે એક મુક્ત તો અનંત કોટી બ્રહ્માંડના લોકો સુખ માને છે આવું એટલે જે અંતરદૃષ્ટિ કારણ આત્મામાં આત્માની વાત સમજાય તો બધું આ સમજાય નહીં તો આપણને કેવું હશે કેમ હશે એવું બધું લાગ્યા કરે અક્ષરધામનું સુખ ક્યારેય કોઈ પ્રમાણિત કરી શકતું નથી ક્યાંથી કરે અનંત કોટી બ્રહ્માંડ એક બ્રહ્માંડના સુખ આ પૃથ્વીનું સુખ પૃથ્વીને જે અમેરિકા જે બધા એ સુખ એ પ્રમાણ કરી શકતા નથી
તો દેવલોક ને ઇન્દ્રલોક ને બ્રહ્મલોક એમાં તો અપાર છે. એટલે તો અનંતકોટી બ્રહ્માંડ માં કે વારી ફેરી નાખી દઈએ તો ભગવાનના એક ક્ષણના દર્શન સુખ આવે નહીં, એને તુલે ના આવે. તો જે એ બધી વાત આત્મામાં રહી ને પછી બધી થાય. એટલે મહારાજે કહ્યું કે અક્ષરરૂપ થઈને ભગવાનને ભજન કરવું. એટલે એ સિવાય અક્ષરરૂપ થયા વિના સમજાય જ નહીં સત્સંગ કોઈ વાત હતી. અને આપણે જે બધું કરીએ છીએ અક્ષરરૂપ થવા માટે કરીએ છીએ. આપણે જે ભક્તિ કરીએ બધું કરીએ એ અક્ષરરૂપમાં પરિણામ પામે, અક્ષરરૂપનું સ્વરૂપમાં. પછી આપણે ભગવાનને ભગવાનની સેવા કરી શકીએ. બધા સંતોના ગુણો જેમ બુદ્ધે જ ગામમાં શ્રી સંતોને વાત કરતા કહ્યું, જે સંતનું વર્તન અંદર બહાર એક સરખું હોય અને સરળપણે વર્તે તેને અમૃત સમાન જાણવા. એવી સરળ પ્રકૃતિવાળા સંતને કોઈ પણ ક્યારે ખેદ ઘૃણા થતા નથી. એને પડી જ ન હોય. ભગવાનના સુખ આગળ જો એક બાળક હતો ને, ચોકલેટ ખાતો હતો અને જાડો હતો, તો બીજા બધા જાડીઓ કે એ તો જે કહો તમે, જાડીઓ કે પાત્રો કહો, એ તો ચોકલેટમાં મજા કરતો. એટલે એવી સંત ભગવાનના સુખમાં એને બીજી કાંઈ પડી જ ના હોય. ખેદ એ શબ્દો એ ના જાણે, ખેદ શું આનંદ શું. એ લૌકિક સુખમાં એને પત્તો જ ના પડે. ભગવાનના સુખ આગળ બધું જાળિયા કે એ તો દીધે જ રાખતો. એવી સરળ પ્રકૃતિવાળા સંતને કોઈ પણ ક્યારે ખેદ ઘૃણા થતા નથી. વાત કરે તેમાં પણ ખેદનો ભાવ લાવે નહીં, અને આનંદ જ આનંદ હોય, બીજી વાત જ નહીં. ઉદય ઉત્સાહથી ભર્યું હોય રે, અને હૃદય ઉત્સાહથી ભર્યું રે. ઉત્સાહ આ પ્રાપ્તિ હોય, અબજો રૂપિયાની પ્રાપ્તિ હવે બીજું કોઈ નજરમાં જ ના આવે, કાંઈ નજરમાં ના આવે. એવા ભગવાન મળ્યા, એવા સ્વામી મળ્યા. બધા સંતોના ગુણ વારંવાર કહેતા હોય, જો બધા સંતોનો ગુણ કોઈમાં દોષ તો હોય ના હોય એવું નહીં, પણ જેલા કીડી હોય ને બેમણ રહેતી હોય, પણ એને તો મજા ચાર પાંચ દાડા ખાંડના મળે ને મજા કરે અને વહેતી થાય બધી. બીજું કાંઈ પરવા નહીં, બેમણ રેતીનો કુવખાણ ના કરે. આમ તે આટલી બધી રેતીમાં મારે શોધવાનું કાંઈ નહીં, ગુણ ગ્રહણ કરી લે. એટલે આ સંતો બધા સંતોના ગુણ વારંવાર કહેતા હોય, બીજી વાત જ નહીં. અવગુણ બધું હોય અંદર, પણ એનો ગુણથી જ કામ છે. અવગુણનો ક્યારે ઉચ્ચાર ન કરે, લો ક્યારે અવગુણ ક્યારે ઉચ્ચાર ન કરે એ સાચા સંત જાણવા. એવા સંત ક્યાંય છુપા રહેતા નથી. સાચા સંત હરિજનના નિયમ ધર્મ નિત્ય કહેવા. એટલે આ બધી મહારાજ બીજી બધી વાત કરે, સાચા ખોટાના સંતના ઓળખાણ કરાય. એટલે આપણે તો બહુ ભાગ્યશાળી છે, સાચા હાથમાં છે મહારાજ સ્વામી સીધા હાથમાં. પછી ક્યાં વાત છે, પછી હવે એમાંથી નવરા પડે ને મહારાજ સ્વામીના ગુણગાન વિચારવાથી નવરા પડે તો બીજું બધું લપ જાગે. એટલે એવાને આપણને એવા સંત સાચા સંતની સેવા અણુમાત્ર લેશ માત્ર કરે તો કેટલું સુખ મહાસુખ થાય. તો પછી વિશેષ
સેવા કરે તો એટલે આપણે તો બધું જ પલટી મારીને અહીં સત્સંગ સંબંધી જ બધું કરું. સત્સંગમાં કામમાં ના આવે એ મારા કુસંગ કયો છે એવી રીતે. એટલે આપણે જો મારે કે આનંદ 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 આનંદમાં દુઃખ ક્યાંથી હોય? ભરપૂર આનંદ હોય પણ દુઃખનો છાંટો ક્યાંથી હોય? એ ઉડી જાય, આવે તો અથડાઈને જતું રહે એવું છે સદાનભાઈ.